હેલો વિદ્યાર્થી મિત્રો, પાછળના તાસમાં આપણે પ્રકરણ 4 ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો આપણે જોયા. આજે આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. સૌથી પહેલાં આપણે જોઈશું ધાતુના રાસાયણિક ગુણધર્મો. આપણે જે ભૌતિક ગુણધર્મો હતા એના આધારે રાસાયણિક ગુણધર્મ ધાતુ છે એટલે કે તે પાણી સાથે, હવા સાથે, એસિડ સાથે કે બેઝ સાથે શું પ્રક્રિયા કરશે અને શું નિપજ આપણને મળશે. એટલે કે દરેક ધાતુ અધાતુ અલગ અલગ પ્રક્રિયા કરે છે અને તે અલગ અલગ પદાર્થો ઉત્પન્ન કરે છે. રાસાયણિક પ્રક્રિયા થવી એટલે કે જ્યારે કોઈ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજમાં ત્રીજો નવો પદાર્થ જ્યારે મળે છે તેને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા દરેક પદાર્થના ગુણધર્મ લગભગ અલગ અલગ હોય છે, પરંતુ દરેક રીતે એક ચોક્કસ તારણ કાઢવામાં આવે એવી જ રીતના આ ધાતુઓનું તારણ તેના ગુણધર્મના આધારે કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું ધાતુના રાસાયણિક ગુણધર્મો. ધાતુના રાસાયણિક ગુણધર્મમાં સૌથી પહેલાં જ્યારે ધાતુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે ધાતુનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. આપણને ખબર છે કે લોખંડને જો હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તેની ઉપર કાટ લાગે છે. કાટ લાગે છે એનો મતલબ એ થયો કે તે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને તે ધાતુ ઓક્સાઇડ એટલે કે આયર્ન ઓક્સાઇડ આપે છે, જેને આપણે કાટ કહીએ છીએ, જે લીલા રંગનો આપણે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે કહી શકીએ કે ધાતુના રાસાયણિક ગુણધર્મમાં જ્યારે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે ધાતુનો ઓક્સાઇડ આપે છે. એટલે કે દરેક ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ આપે છે. જેમ કે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ મીન્સ Mg+O2, તો નિપજ મળશે આપણને NgO મીન્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણે આગળના ધોરણમાં એસિડ અને બેઝ વિશે શીખી ગયા છીએ. એસિડિક પ્રકૃતિ કોને કહેવાય અને બેઝિક પ્રકૃતિ કોને કહેવાય એ આપણે 7મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે બીજું આવે છે કે જ્યારે આ ઓક્સિજન સાથે ધાતુ ઓક્સાઇડ પ્રક્રિયા કરે છે ત્યારે એની પ્રકૃતિ બેઝિક પ્રકૃતિ બને છે. એટલે કે તે બેઝિક પ્રકૃતિ ધરાવતા ઓક્સાઇડ આપે છે. અને આપણને ખબર છે કે બેઝિક ક્યારે બને, બેઝ ક્યારે બને, એના માટે આપણે લિટમસ પત્રનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એ લિટમસ પત્રના આધારે જો લાલ ભૂરું બનાવે તો શું થાય અને ભૂરું લાલ બનાવે તો શું થાય આપણે આગળના ધોરણોમાં શીખી ગયા છીએ. તો બીજું આવે છે પાણી સાથે પ્રક્રિયા. સામાન્ય રીતે ધાતુ પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે, એટલે કે આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે, પરંતુ અમુક અપવાદરૂપ ધાતુઓ એવી છે કે જે પાણી સાથે ઝડપથી પ્રક્રિયા આપે છે. એમાં અપવાદરૂપ તરીકે આવે છે સોડિયમ અને પોટેશિયમ. માટે સોડિયમ અને પોટેશિયમને પાણી સાથે ઝડપથી પ્રતિક્રિયા આપતા હોવાના કારણે તેમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. આ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે સોડિયમ અને પોટેશિયમનો સંગ્રહ કેરોસીનની અંદર કેમ કરવામાં આવે છે, તો એનું કારણ થયું કે સોડિયમ અને પોટેશિયમ પાણી સાથે ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને ધડાકા સાથે
તે પ્રજ્વલિત થાય છે. માટે તેને કેરોસીનની અંદર તેનો સંગ્રહ કરવામાં આવે છે. હવે એની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ, એટલે કે એક સમીકરણ જોઈએ. એસોટો મીન્સ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી, જેને પાણી સાથે પ્રક્રિયા કરતા મળે છે સલ્ફ્યુરસ એસિડ મીન્સ H2SO3. આ H2SO3ને ફરી પાછું પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સલ્ફ્યુરિક એસિડ મળે છે H2SO4. આમ એસિડની પાણી સાથેની સતત પ્રક્રિયાથી આપણને એક નવો જ પદાર્થ મળે છે. હવે આપણે જોઈએ એસિડ સાથેની પ્રક્રિયા, એટલે કે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરીને તે એસિડિક માધ્યમ પૂરું પાડે છે. એવી જ રીતના જ્યારે તે બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બેઝ સાથે પણ તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, અને તે ઉત્પન્ન કરેલો હાઇડ્રોજન વાયુ આ બેઝ પદાર્થને છૂટો પાડે છે. એટલે આપણે કહી શકીએ કે ધાતુઓની અંદર આપણને સામાન્ય રીતે તેના ગુણધર્મોમાં આપણે જોઈએ તો પાણી સાથે, હવા સાથે, એસિડ સાથે અને બેઝ સાથે આ દરેક જગ્યાએ આપણને ધાતુના આ રાસાયણિક ગુણધર્મો આપણે જોયા. હવે આપણે જોવાના છે અધાતુના રાસાયણિક ગુણધર્મ. જેવી રીતના ધાતુ તત્વ હવા સાથે, પાણી સાથે, એસિડ સાથે અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે, એવી જ રીતના અધાતુ તત્વ પણ પાણી સાથે, હવા સાથે એ પ્રક્રિયા કરે છે. એમાં અધાતુ તત્વમાં જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે પણ સામાન્ય રીતે આપણને ઓક્સાઇડ પ્રાપ્ત કરે છે. જેવી રીતના ધાતુ એનો બેઝિક પ્રકૃતિ ધરાવે છે, એવી રીતના અધાતુ તેની એસિડિક પ્રકૃતિ ધરાવે છે. અધાતુ તત્વ પણ પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને પાણી સાથે પ્રક્રિયા સામાન્ય રીતે અધાતુ તત્વ આપતું નથી. ધાતુ તત્વ પાણી સાથે પ્રક્રિયા આપે છે, પરંતુ અધાતુ તત્વ પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી. એટલે કે હવામાં સક્રિય રહેવાના કારણે આ સમય મર્યાદા આપણે પાણીમાં રહેલું જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અધાતુ તત્વ એસિડ સાથે પણ પ્રક્રિયા ધરાવતું નથી. આપણે ટૂંકમાં કહી શકીએ કે અધાતુ તત્વ માત્ર હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને તેના ઓક્સાઇડ આપે છે. પરંતુ ધાતુ અને અધાતુની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ કે એક બીજો ગુણધર્મ રહેલો છે એમનો, વિસ્થાપનનો. વિસ્થાપનનો એટલે કે એક ધાતુ જ્યારે બીજી ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ પ્રક્રિયા કરીને બીજી ધાતુ સાથે તેનું વિસ્થાપન થાય છે, અને વિસ્થાપન થઈને એમાંથી મૂળ ધાતુ છૂટી પાડવામાં આવે છે. જ્યારે આપણે કોઈ શુદ્ધ ધાતુ મેળવી હોય તો આ વિસ્થાપનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એનું એક સીધું સાદું ઉદાહરણ આપણે જોઈએ કે CuSO4 મીન્સ કોપર સલ્ફર પ્લસ ઝીંક. કોપર સલ્ફર અને ઝીંક સાથેની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈને કોપરની જગ્યાએ ઝીંક એટલે કે ZN વિસ્થાપિત થાય છે, અને ઝીંક સલ્ફર આપણને મળે છે અને કોપર છૂટું પડે છે. એટલે જો આપણે શુદ્ધ કોપર એટલે કે તાંબુ મેળવવું હોય તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે સક્રિય ધાતુ છે એ સક્રિય ધાતુનો ઉપયોગ કરીને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કરી શકીએ છીએ. તો આ સૌથી મહત્ત્વનો ધાતુ અને અધાતુની અંદર આપણને જોવા મળતું એક આ સમીકરણ છે કે જેનાથી
એક ધાતુ કરતાં જ્યારે બીજી ધાતુ સક્રિય હોય તો એ સક્રિય ધાતુનો ઉપયોગ કરીને આપણે વિસ્થાપન દ્વારા આપણે નવી ધાતુ મેળવી શકીએ છીએ અથવા શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. આનો ઉપયોગ આપણને ખબર છે કે સોના ચાંદીના જે આભૂષણો છે અથવા વાસણો છે એની ઉપર આભૂષણની ઉપર સોનાનો ગિલેટ કે ચાંદીનો ગિલેટ ચડાવવામાં જે આવે છે આ ગિલેટ ચડાવવાની પ્રક્રિયા જેને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ બધું તમે આગળના ધોરણમાં વિસ્તૃત અને ઊંડાણપૂર્વક તમે ભણશો, પરંતુ અહીંયા માત્ર આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મ સમજવાના છે. એમાં સૌથી મહત્ત્વનો એક ગુણધર્મ તેમનો છે વિસ્થાપનનો. જેમ કે CuSO4 જે ભૂરા રંગનો દ્રવ્ય છે, આ ભૂરા રંગનું દ્રવ્ય જેને કોપર સલ્ફેટ કહેવામાં આવે છે એને ઝીંક ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ જે ઝીંક છે એ કોપરની જગ્યાએ વિસ્થાપિત થાય છે અને વિસ્થાપિત થઈને ઝીંક સલ્ફેટ આપણને મળે છે અને કોપર ધાતુ તમારું છૂટું પડે છે જે આપણને લાલ રંગનું જોવા મળે છે. જ્યારે ઝીંક સલ્ફેટ રંગવિહીન દ્રાવણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળી આ ધાતુ અને અધાતુ તત્વમાં આપણે એના ગઈકાલે ભૌતિક ગુણધર્મો જોયા, આજે આપણે એમના રાસાયણિક ગુણધર્મો જોયા. રાસાયણિક ગુણધર્મમાં આપણે રોજિંદા જીવનમાં જેનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ અને જોઈએ પણ છીએ, જેમ કે એલ્યુમિનિયમની જો હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એની ઉપર એક કાળા રંગની પરત બાજે છે, જો તમે એને હાથથી થોડુંક તમે લેશો તો કાળો રંગની એક પરત જોવા મળે છે કે જે એનો ઓક્સાઇડ બનાવેલો છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અથવા જો એની અંદર તમે એલ્યુમિનિયમના પાત્રમાં તમે ખટાશયુક્ત એટલે કે એસિડિક માધ્યમવાળી વસ્તુને તમે પકાવશો એટલે કે રાંધશો તો રાંધતાથી એની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન થાય છે અને એનો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને તટસ્થીકરણની પ્રક્રિયાના કારણે આ પ્રક્રિયામાંથી એક નવો જ પદાર્થ એટલે કે ક્ષાર અને પાણી છૂટા પડે છે. એટલા માટે બને ત્યાં સુધી એલ્યુમિનિયમના વાસણોમાં ખટાશયુક્ત આહારને લાંબો સમય સુધી રાખવા જોઈએ નહીં, કારણ કે એ હવાના પાણીના એસિડના અને બેઝના બધાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ક્યારેક તે આપણને પોઈઝન એટલે કે ઝેર ઉત્પન્ન કરે છે અને ખોરાક ઝેરયુક્ત બને છે, જેને આપણે ઘણી વખત ખાવાથી આપણને ડૉક્ટર કહેતો હોય છે કે ફૂડ પોઈઝનિંગ થયું છે, જેના કારણે આપણે બીમાર પડીએ છીએ, ઝાડા ઉલટી જેવા રોગો થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા આપણે નિયમિત રીતે જોઈએ છીએ. આપણા ઘરની અંદર તાંબા પિત્તળના વાસણો પણ હોય છે, એની અંદર આપણે જોઈએ છીએ કે લાંબા સમય સુધી જો એને ખુલ્લા મૂકી રાખવામાં આવે હવામાં તો એની ઉપર એક લીલા રંગની પરત જામી જાય છે, જેને આપણે કાટ કહીએ છીએ અથવા તેની ઉપરનું લીલાશ પડતું જે પડ જોવા મળે છે એ પડ પણ આ ઓક્સાઇડ અથવા ઓક્સિડેશનની પ્રક્રિયાના કારણે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મો જોયા, તેના ભૌતિક ગુણધર્મો જોયા, આ ઉપરાંત એની રાસાયણિક પ્રક્રિયાઓ પણ જોઈ. સૌથી મહત્ત્વની પ્રક્રિયા આપણે આ વિસ્થાપનની જોઈ. આ વિસ્થાપનની પ્રક્રિયાથી આપણે ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં પણ મેળવી શકીએ છીએ, જેને આપણે ઢોળ ચડાવવાની પ્રક્રિયા પણ કહીએ છીએ. તો અહીંયા આગળી વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણ 4 પૂર્ણ કરીએ છીએ. તેમનો સ્વાધ્યાય તમારે તમારી નોટમાં લખવાનો રહેશે અને સ્વપોથીની PDF હું તમને આપી દઈશ. ધન્યવાદ.